જી તે સાથે જ રુઝાનજી એક બીજી વાત કે જે હવે અહીંયા બીજી વાત એ આવી જાય છે કે વેપારી મંડળ હવે શું ઈચ્છે છે બીકોઝ ઓફ કે 24 કલાક એમને જી 24 કલાક જ્યારે તે કામ કરવાનું છે ડબલ શિફ્ટ કરવાની છે એટલે કે પહેલાં શરૂઆતમાં કદાચ એવું કહી શકાય કે બહુ જ તેમને સારું લાગે છે પણ કદાચ રેવન્યુ જ્યારે જનરેટ કરવાની વાત આવે ત્યારે થોડી કે ડિસ્કસ કરવા માંગુ છું. યસ ધેટ્સ અ ગુડ પોઈન્ટ. સી નાઉ હવે ઇટ ડિપેન્ડ્સ કે આપણે કજાને કે લેટ્સ સે કે એક્ઝામ્પલ માનેક ચોક નોર્મલી 12 કે 1 વાગે ઓફિશિયલી બંધ થઈ જતું હતું. હવે એટલીસ્ટ ને એ 12-1 વાગે તો અત્યારે આજની તારીખમાં તમે 11 વાગે તો લોકો જવાનું ચાલુ કરે અને આજની તારીખમાં તમે અમદાવાદની વાત કરીશ, મેબી ગુજરાતનો એટલો મને આઈડિયા નથી પણ અમદાવાદમાં જે માહોલ છે કે હવે આખો માહોલ લેટ ચાલુ છે. આપણે બધા લેટ ઉઠીએ છીએ જે સત્ય છે, બહુ ઓછી ઓફિસિસ વહેલી ચાલુ થાય છે જેટલું મને આઈડિયા છે, દુકાનો બી વહેલી ઓછી ચાલુ થાય છે, બધું 10-11 વાગ્યાથી બધું ચાલુ થાય. જમવાનું અગર વાત કરો તો નોર્મલી આખું જમવાના લોકોના ટાઈમ ડીલે થઈ ગયા છે અને આ સૌથી સારો આમાં એક્ઝામ્પલ લેવો હોય તો આ ઝોમેટો ઉબર ઇટ્સ અને સ્વિગી એ લોકોને પૂછો એટલે એ લોકો કહેશે કે લોકોની પીક પહેલા પીક 7-8 વાગ્યાની હતી, હવે પીક 9-10 વાગ્યાની થઈ ગઈ છે. કારણ કે અમે મંગાવીએ એટલે અમને ખબર છે. પહેલા દિવસે તમને કહું, એક દિવસ મેં રાતે સ્વિગીમાંથી મંગાવ્યું, બોલ મને 1 કલાકની વેટિંગ મળી. કેમ વેટિંગ મળી? કારણ કે જે દુકાનથી જે ત્યાંથી આવતું તો આવતું કંઈ મોટું નહીં, શેક ને વેફલ હતું પણ વેફલ બનતા બહુ વાર લાગી કારણ કે લાઈન હતી. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ યર કે એટલે એની ડિમાન્ડ છે, રિક્વાયરમેન્ટ છે. હવે બે ચીજ થઈ શકે, એક તો ઓબ્વિયસલી ઘરે મંગાવો તમે, બીજી ઘણી વાર શું ઘરે એટલે મંગાવતો હતા કે ભાઈ કોણ જાય, પણ હવે જયારે માહોલ એવો બનવાનો છે કે તમે બહાર જઈ શકો છો તો ઓબ્વિયસલી જે તમે કહેવાનો યુથ યંગસ્ટર્સ કહો છો, એલ્ડરલી લોકોને બી જવાની ઈચ્છા હોય છે. હવે તમે એક્ઝામ્પલ ગાર્ડન ની લેજો, તમે ગાર્ડનમાં જ મેં પોતે જોયું છે કે સમર ટાઈમે 11 વાગે ગાર્ડનો બંધ થતા હતા, હવે ગાર્ડન હજી એ લોકો લેટ બંધ કરશે કારણ કે સમર ટાઈમે વધારે સારું હોય છે બહાર ફરવાનું. એટલે આ બધા પોઈન્ટ ઓફ વ્યૂ થી ઇટ ઇઝ હું અને એને એટલે પણ હું ફરી કહું છું કે એવું નથી કે 24 અવર્સ એટલે કંઈક સવારે 2 કે 2 વાગે 3 વાગે મેક્સિમમ પછી લોકો પોતાની દુકાન બંધ કરે. હવે તમે જે રેવન્યુ પોઈન્ટ ઓફ વ્યૂ થી કહો છો, ઇમ્પોર્ટન્ટ છે કે માણસ કઈ રીતે સ્માર્ટલી કામ કરે છે. કારણ કે ડબલ શિફ્ટ કરશે તો એને ડબલ સેલરી આપવી પડશે એવું લખ્યું છે, પછી અંદર ખાણે કઈ કરે તો મને ખબર નહીં. એટલે એને ડબલ શિફ્ટ કરીને નવા માણસો રાખી શકે. એના પરથી એક સારી વાત કહું છું કે ઘણી વાર યુથ કે જે લોકો બિચારાને વધારે પૈસાની જરૂર હોય અને ઓછી સેલરી મળતી હોય ક્યાંક, તે લોકો ડબલ જોબ કરી શકે છે. એટલે લેટ છે કે દિવસમાં કંઈક નહીં, સિક્યોરિટી વાલા શું કરે છે, આપણા ઘરે સિક્યોરિટી આવે છે, લેટ અસ ફેસ ઇટ, એને બિચાર 12 કલાક ભલે એને જે પગાર મળે છે, મિનિમમ વેજીસ તો મળે છે 12-15 હજાર, પણ તો એ સુઈ જશે 1 મિનિટ, તો બે સુઈ જશે. તો એના કરતા આ રીતે યુથ અગર લેટ અસ કોઈ દુકાનમાં આવી તો પાર્ટ ટાઈમ કામ કરશે કપડાની આવે તો એને તો બિચારને 2-5-10-15 હજાર મહિને.